ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવા પામી છે, જેમાં પ્રથમ ચરણનું મતદાન તારીખ 1 ડિસેમ્બર અને બીજા ચરણનું મતદાન તારીખ 5 ડિસેમ્બર એમ બે વિભાગમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી કેસી સંપતના અધ્યક્ષસ્થાને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને એક અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ખાસ કરીને આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે માટે એ કુલ 96 ટીમો સતત ખડેપગે રહેનાર હોવાની માહિતી જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં કુલ 1543 મતદાન મથકો ઉપર વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, જેમાં કુલ મહિલા સંચાલિત 35 મતદાન મથકો કાર્યરત રહેનાર હોવાની પણ માહિતી આપવામાં આવી હતી. આમ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકો ઉપર 14.22 લાખ મતદારો આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ મતાધિકારનો ઉપયોગ કરનાર હોવાની માહિતી પણ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી કેસી સંપત દ્વારા આપવામાં આવી છે. આજરોજ ગુજરાત રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 જેની જાહેરાત એ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા થયેલી છે, અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ખાતે જે આપણે પ્રથમ જે ફેઝ છે એમાં આપણે મતદાન થવાનું છે. ખાસ કરીને જે છે એ ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાની આપણી તારીખ રહેશે 5/11, એવી જ રીતે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ રહેશે 17/11, મતદાનની તારીખ એ 1 ડિસેમ્બર, મતગણતરીની તારીખ એ 8/12 એ રીતે આપણું શિડ્યુલ નક્કી થઈને આવેલું છે. ખાસ કરીને આપણા વિધાનસભા મત વિસ્તારોમાં મતદારો, મતદાન મથકો, એ ઉપરાંત જે આપણા મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ચૂંટણી અધિકારીઓ, આદર્શ આચારસંહિતાનો અમલ અને ખાસ કરીને લો એન્ડ ઓર્ડર સંબંધી જે બાબતો છે, વિગતો છે, એ આપ સૌના ધ્યાને મૂકેલી છે, અને આનો લોકોમાં પ્રચાર પ્રસાર થાય અને ખાસ કરીને આપણી આ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા એ ખૂબ ફેર અને ખૂબ ન્યાયિક રીતે આપણે સંપન્ન કરીએ અને એમાં આપ બધાનો સહકાર અમને મળી રહેશે એ વિનંતી સાથે